नमस्कार विद्यार्थी मित्रों, हूँ रमेश વાગડિયા, आप सबनु स्वागत करूँ छू आजना लेक्चर में। आजनो लेक्चर आपणो जे रनिंग चेप्टर छे के जे धोरण 12 बारमू चेप्टर छे, बायोटेक्नोलॉजी अने तेना प्रयोजनों। खरेखर आपणे एम कही शकीए कि भाई आ जे चेप्टर छे ई आपणा 11 चेप्टरनो बीजो भाग छे, केम के 11 चेप्टर में आपणे भणी गया छीए बायोटेक्नोलॉजीनी प्रक्रियाओ अने सिद्धांतो। आ चेप्टर में आपणे ई जे बायोटेक्नोलॉजीनी प्रक्रिया अने सिद्धांतोनो अभ्यास करी गया, एनो उपयोग क्या क्या क्षेत्रनी अंदर करी शकीए छीए, एनो आपणने फायदो शुं थाय छे, एनो अभ्यास आ चेप्टर में आपणे करीए छीए। मतलब अहींया आपणे बायोटेक्नोलॉजीनी जे कंई प्रक्रियाओ अने सिद्धांतोथी आपणे परिचित छीए, एना प्रयोजनो, एना उपयोग क्या क्या क्षेत्रमां थाय छे, एनो अभ्यास आपणे आ चेप्टरमां करीए छीए। एटले हूँ एम कहूँ छूँ कि आपणे आने चेप्टर नंबर 11 बीजो भाग पण कही शकीए, पण आपणी NCERTમાં એને 12 ચેપ્ટર તરીકે અલગ આપ્યું છે એટલે આપણે એને અલગ ભણીએ છીએ। તો 12 ચેપ્ટરનો આજે આપણે ત્રીજો લેક્ચર જોઈ રહ્યા છીએ। અગાઉ 2 લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન કૃષિ ક્ષેત્રની અંદર, ખેતીવાડી ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનનો આપણે અભ્યાસ કરી ગયા છીએ, જેની અંદર આપણે એવું જોયું છે કે ભાઈ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે એવી વનસ્પતિઓ તૈયાર કરી શકો છો કે જેની પાસેથી તમે તમારા ઈચ્છિત લક્ષણો છે ને પ્રાપ્ત કરી શકો છો। ફોર એક્ઝામ્પલ, તમે વનસ્પતિને કોઈ રોગ માટે પ્રતિરોધકતા પૂરી પાડી શકો છો। સેકન્ડ નંબર પર આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે કોઈ વનસ્પતિ પાસેથી આપણું ઈચ્છિત પ્રોટીન છે એ મેળવી શકીએ છીએ, એની અંદર જનીન પરિવર્તન કરીને। થર્ડ નંબર પર આપણે એવું કહી શકીએ કે આપણે કોઈ વનસ્પતિ છે એની પાક ગુણવત્તામાં સુધારો કરી શકીએ છીએ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા। તો વિવિધ રીતે જનીન ઇજનેરી વિદ્યાનો કૃષિ ક્ષેત્રની અંદર ઉપયોગ કરી અને આપણે આ બધા જ પ્રકારના પરિણામો અથવા તો ઈચ્છિત નિપજો છે એ પ્રાપ્ત કરીએ છીએ। તો એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ। આજના લેક્ચર પર આવી એક ભાઈ લેક્ચર નંબર 3ની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ, તો આજે આપણે બીજા એક ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરવાના છીએ। આજે આપણે વાત કરવાના છીએ ઔષધ ક્ષેત્રમાં, ઔષધીય ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો પ્રયોજન, એટલે કે એપ્લિકેશન ઓફ બાયોટેકનોલોજી ઇન મેડિસિન, મેડિસિન ફિલ્ડની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન, ઉપયોગીતા કયા પ્રકારની હોય, અને ઔષધીય ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કયા પ્રકારના ફાયદાઓ અથવા તો કયા પ્રકારના ફાયદાઓ પ્રાપ્ત કરી શકીએ એના સંદર્ભની ચર્ચા છે આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ। હવે બાયોટેકનોલોજીનું પ્રયોજન જ્યારે તમે મેડિસિન એટલે કે ઔષધીય ક્ષેત્રની અંદર વાત કરતા હોય ને, ત્યારે આપણે ઘણી બધી બાબતોને વિચારીએ। ઉદાહરણ તરીકે બાયોટેકનોલોજીની મદદ વડે એવી દવાઓ તૈયાર કરવામાં આવે કે જે દવાઓનો ઉપયોગ વિવિધ રોગની સારવાર માટે કરવામાં આવે। બીજા નંબર પર, ઘણી વખત કોઈ વ્યક્તિને રોગ થવાનું કારણ હોય એ વ્યક્તિના શરીરમાં એકાદ પ્રોટીનનું ન બનવું, એકાદ ઉત્સેચકનું ન બનવું, તો આ પ્રકારની કોઈ મેડિકલ કન્ડિશન હોય, કોઈ ખામી હોય, તો એની સારવાર પણ તમે બાયોટેકનોલોજીની મદદ વડે કરી શકો છો। એવું જ એક એક્ઝામ્પલ આજે આપણે NCERTમાં જે આપેલું છે એ ભણવાના પણ છીએ। ઉદાહરણ તરીકે એક રોગ વિશે આપણે બધા પરિચિત છીએ જેને આપણે ડાયાબિટીસ, મધુપ્રમેહ તરીકે ઓળખીએ છીએ, કે ભાઈ જ્યારે વ્યક્તિના શરીરની અંદર એક અંતઃસ્ત્રાવ જેને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ એની ખામી હોય, ત્યારે વ્યક્તિને આ પ્રકારની એક ખામી છે એ સર્જાતી હોય, અનિયમિતતા સર્જાતી હોય, જેને આપણે મધુપ્રમેહ કહીએ છીએ, જેની અંદર વ્યક્તિનું બ્લડ ગ્લુકોઝ લેવલ છે ને એ સતત વધતું જાય, એની અંદર ઘટાડો ન આવતો હોય, કારણ એનું નિયમન કરતો જે અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન છે એની ખામી છે। તો આ પ્રકારની કોઈ પણ મેડિકલ કન્ડિશન હોય, કોઈ પ્રકારની ખામી હોય,
તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી, બાયોટેકનોલોજીની મદદ વડે તમે એનો એનું એની સારવાર છે એ કરી શકો છો, એનું નિયમન નિયંત્રણ છે એ કરી શકો છો. કઈ રીતે આગળ લેક્ચરમાં જશું એટલે આપણે એની વાત કરીશું, પણ અત્યારમાં એટલે કે શરૂઆતમાં હું તમને એટલા માટે એની વાત કરું છું કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ બાબતનો અભ્યાસ અથવા તો ક્યાં ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરવાના છે એનાથી હું તમને પહેલાં તો પરિચિત કરાવું છું. તો મેં તમને કીધું એમ આજે આપણે ઔષધીય અથવા ચિકિત્સા ક્ષેત્રની અંદર, ઔષધીય શાસ્ત્રની અંદર, ઔષધીય ક્ષેત્રમાં બાયોટેકનોલોજી અથવા જૈવ તકનિકીના તકનિકીનું પ્રયોજન જોવાના છીએ. હવે જ્યારે તમે બાયોટેકનોલોજીમાં ઔષધીય ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરતા હોય ત્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પર મુખ્યત્વે ધ્યાન આપીએ છીએ. કેમ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા તમે જનીન ઇજનેરી વિદ્યા કયો, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કયો, આ એક અગત્યનો સિદ્ધાંત અને અગત્યની પ્રક્રિયા છે બાયોટેકનોલોજી. તો આપણે કહી શકીએ કે ભાઈ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે પદ્ધતિનો સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે. મનો જે તે સમયે અમુક જે સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો હતા એનું સોલ્યુશન લેવામાં ઘણી મુશ્કેલીઓ છે એ સર્જાતી હતી, પણ બાયોટેકનોલોજીના પ્રયોજનથી અથવા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપયોગથી, એ પદ્ધતિના ઉપયોગથી હવે સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રની અંદર ઘણો બધો પ્રભાવ પડ્યો છે, ઘણા બધા લાભદાયી રિઝલ્ટો છે એ આપણને પ્રાપ્ત થયા છે. જે લાભદાયી રિઝલ્ટો આપણને ક્યાં ક્ષેત્રની અંદર, તો હવે આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન કરી શકીએ છીએ. હવે ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન તમે જ્યારે બાયોટેકનોલોજી અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે કરો છો ત્યારે અમુક એના ફાયદાઓ હોય, આપણું ધ્યાન એના પર પણ કેન્દ્રિત થવું જોઈએ. કેવા કેવા ફાયદા હોય? તો રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે તમે નિપજ જે પ્રાપ્ત કરો, જે ચિકિત્સકીય ઔષધ જે પ્રાપ્ત કરો ને, એક એક્ઝેક્ટ માનવ શરીરમાં નિર્માણ પામતા, મનો કોઈ પ્રોટીન બનાવો છો તે માનવ શરીરમાં નિર્માણ પામતા પ્રોટીન જેવું જ હશે. મતલબ એની એલર્જીક અસર, જો જુદું હોય ને તો એની એલર્જીક અસર થવાની સંભાવના રહે. કારણ તો ભાઈ દરેક વ્યક્તિનું શરીર પરજાત અને સ્વજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. તો તમે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા કોઈ પણ નિપજ પ્રાપ્ત કરશો તો એક ઈ પ્રમાણમાં ઓછી એલર્જીક હશે. બીજું, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીથી તમે ઉત્પાદન ખૂબ મોટા જથ્થામાં પ્રાપ્ત કરી શકો છો. ત્રીજું, તમે તમારી ઈચ્છિત નિપજ, જે ટાર્ગેટેડ નિપજ હશે ને, માત્ર એને જ પ્રાપ્ત કરી શકો છો. તો આ ફાયદા છે કોના સંદર્ભના? તો આ ફાયદા છે તમે ઔષધીય અથવા ચિકિત્સકીય ક્ષેત્રની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો આરડીએનએ ટેકનોલોજી જૈવ તકનિકીનું પ્રયોજન લ્યો. ચલો એ સંદર્ભે આગળ વધીએ અને એનસીઆરટી શું કહે છે એ સંદર્ભમાં એના પર ચર્ચા કરીએ, એની થોડીક માહિતીઓ પ્રાપ્ત કરીએ. તો જુઓ, આજે મેં તમને કીધું એમ આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ. તો આજે આપણે વાત કરવાના છીએ ઔષધમાં જૈવ તકનિકીનું પ્રયોજન, એટલે કે મેડિકલ ફિલ્ડની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ, ઔષધમાં જૈવ તકનિકીનું પ્રયોજન, બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે. એના કારણે ઘણા સારા રિઝલ્ટો, ઘણા સારા પરિણામો છે એ આપણને સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં પ્રાપ્ત થયા છે. કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું છે. જો મેં તમને વાત કરી કે તમે બાયોટેકનોલોજીનું પ્રયોજન, બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એ અહીંયા કરશો ને, એટલે તમે એક તો સારા પ્રભાવશાળી ઔષધોનું નિર્માણ કરી શકશો, સારી માત્રામાં ખૂબ મોટા જથ્થામાં ઉત્પાદન કરી શકશો, અને ત્રીજી સૌથી અગત્યની બાબત કે એની
તમારા શરીર પર કોઈ પણ પ્રકારની એલર્જીક અસર નહીં હોય. જો નેક્સ્ટ મુદ્દામાં એનસીઆરટીએ પણ આ કીધું છે કે પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક, ધ્યાન આપજો જે શબ્દ છે અહીં, અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ, એને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ એલર્જી. એલર્જી મતલબ તમે બાયોટેકનોલોજીની મદદ વડે જે કોઈ દવા, જે કોઈ પ્રોટીનનું નિર્માણ કરશો, એના સામે તમારું શરીર કોઈ પણ પ્રકારનો અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડતું નથી અથવા તો આપતું નથી, એટલે કે એલર્જી છે એ ઉત્પન્ન કરતું નથી. જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવેલ ઉપર્યુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. હવે જુઓ, કોઈ એક એવું પ્રોટીન કે જેની માનવ શરીરમાં ઉણપ છે, એ પ્રોટીન બીજા કોઈ સજીવના શરીરમાંથી લેવામાં આવે અને એને માનવ શરીરમાં જે ઉણપ છે ને એને પૂરી કરવા માટે બીજા પ્રાણીનું એ પ્રોટીન માનવ શરીરમાં દાખલ કરવામાં આવે ને, તો એ દાખલ કરેલ પ્રોટીન છે એ અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે, એટલે કે એલર્જી ઉત્પન્ન કરે છે. પણ એ જ પ્રોટીન તમે બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરો ને પછી એને માનવ શરીરમાં દાખલ કરો ને તો એનો કોઈ પણ એલર્જીક રિસ્પોન્સ છે આવતો નથી, અથવા તો આવે છે તો એકદમ નહિવત આવે છે, એટલે તમે એને અવગણી શકો એટલો ઓછો એલર્જીક પ્રભાવ હોય. અત્યાર સુધીમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આંકડાકીય માહિતી યાદ રાખજો. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. બરાબર, 30 જેટલી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની નિપજો છે એ તૈયાર કરવામાં આવી છે કે જેને સ્વીકારવામાં આવી છે કે લોકો આનો ઉપયોગ, આ બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરવામાં આવેલી ઔષધ છે, આ કોઈ પ્રોટીન છે, એનો ઉપયોગ માનવ કરી શકશે. એમાંથી ભારતમાં કેટલી અવેલેબલ છે, ભારતમાં કેટલી પ્રાપ્ય છે, તો જે કુલ 30 છે તેમાંથી 12 ભારતમાં વેચાઈ રહ્યા છે. બરાબર, હવે શું કામ બાકીના ભારતમાં નથી વેચાઈ રહેલા? 12 વેચાઈ રહેલા છે, બાકીના શું કામ નથી ભારતમાં વેચાઈ રહેલા? તો એની પાછળનું રીઝન એવું છે કે બાકીની જે નિપજો છે, એક તો એક્સપેન્સિવ છે, મોંઘી બહુ છે, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ તેમ નથી. બીજું, એની ઉપયોગિતા સંદર્ભની ચોક્કસતા આપણે અહીંયા પ્રાપ્ત થતી નથી, એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા. માનો કોઈ પણ આવી બાયોટેકનોલોજી દ્વારા તૈયાર કરેલ નિપજના ઉપયોગની વાત આવે ને, ત્યારે એક બોર્ડ હોય, એ એની તપાસ કરે, ભાઈ ઓકે આ દવા છે, આ બાયોટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલી છે, તો એનો ઉપયોગ ભારતમાં શક્ય છે કે નહીં, ભારતના લોકો આનો ઉપયોગ કરી શકે એમ છે કે નહીં, ભારતના લોકો પર આ દવા અસર કરશે કે નહીં, આ બધી ચકાસતી એક કમિટી હોય, એ એપ્રૂવ કરે તો જ અને માત્ર તો જ એ દવા અથવા તે પ્રોટીન છે એ માર્કેટમાં અવેલેબલ થાય, નહીંતર અવેલેબલ ન થાય. એટલે જે કુલ 30 વિશ્વમાં બનાવેલ છે ને, એમાંથી માત્ર 12ને જ ભારતમાં વેચાણની પરવાનગી છે. તો આ બે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, બે આંકડાકીય માહિતી ધ્યાનમાં રાખજો. હવે આપણે એક એક્ઝામ્પલથી આગળ વધીએ કે ભાઈ, આપણે કીધું ને કે ભાઈ બાયોટેકનોલોજી અથવા જનીન ઇજનેરી વિદ્યાનું બાયોટેકનોલોજીમાં પ્રયોજન, તો એકાદ એક્ઝામ્પલ લઈને સમજીએ કે ભાઈ કઈ રીતે તમે ઔષધીય ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એ કરી શકો છો અથવા તેનો ઉપયોગ છે એ કરી શકો છો. તો એ સમજવા માટે એનસીઆરટી આપણને જે એક્ઝામ્પલ લીધું છે, એ જ એક્ઝામ્પલ સાથે આપણે વાતને સમજવાના છીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ નામ લખ્યું છે આપણે, જનીન ઇજનેરી ઇન્સ્યુલિન, જેને આપણે હ્યુમ્યુલિન તરીકે પણ ઓળખીએ છીએ. હવે જુઓ, આ એક સ્લાઇડમાં બહુ મોટી સ્ટોરી છે, ધ્યાનથી સમજજો અને સાંભળજો. તો એક અનિયમિતતા છે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં વાત કરીએ તો એને આપણે મધુપ્રમેહ કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. બરાબર, એમાં ટાઈપ 1 ડાયાબિટીસ હોય, ટાઈપ 2 ડાયાબિટીસ હોય,
બરાબર. ટાઈપ વન ડાયાબિટીસ તો ભાઈ કમ્પ્લીટ ઇન્સ્યુલિન શરીરમાં ન બનતું હોય, ટાઈપ ટુ ડાયાબિટીસમાં પ્રમાણમાં ઓછું બનતું હોય, પણ એ ડિટેલમાં આપણે નથી જતા. માનો અત્યારે ખાલી એટલું વિચારો, કોઈ એક વ્યક્તિને ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ થવાનું રીઝન શું હોય? તો માનો કે ટાઈપ વન ડાયાબિટીસ છે, તો એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝઓર્ડર છે. તો એમાં શું થાય? તો ભાઈ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ થવાનું કારણ હોય ઇન્સ્યુલિનની ઉણપ. ઇન્સ્યુલિન એની ઉણપથી ડાયાબિટીસ થાય. હવે ઇન્સ્યુલિન બને ક્યાં? ઇન્સ્યુલિન બને વ્યક્તિના સ્વાદુપિંડમાં. સ્વાદુપિંડમાં કઈ જગ્યાએ? બીટા કોષમાં. સ્વાદુપિંડના બીટા કોષની અંદર ઇન્સ્યુલિન બને છે. હવે કોઈ કારણસર વ્યક્તિના સ્વાદુપિંડમાં રહેલા બીટા કોષોનો નાશ થઈ જાય, એટલે વ્યક્તિનું પોતાનું જ પ્રતિકારક તંત્ર છે એ બીટા કોષોનો નાશ કરી નાખે, પરિણામે હવે વ્યક્તિના શરીરમાં બીટા કોષો નથી એટલે ઇન્સ્યુલિન બનશે નહીં. ઇન્સ્યુલિનની ખામી સર્જાય એટલે વ્યક્તિને મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ છે એ થતું હોય છે. હવે આવા વ્યક્તિમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવું હોય તો શું કરવું પડે? તો ભાઈ એને બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. એને બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. હવે પ્રશ્ન એ છે કે ઇન્સ્યુલિન છે એ માનવ શરીરની અંદર બને છે, અને દરેક માનવના શરીરમાં માત્ર ને માત્ર એટલું જ ઇન્સ્યુલિન બનશે કે જેટલાની એના શરીરને જરૂર હશે. કોઈ પણ વ્યક્તિનું શરીર પોતાના શરીરની જરૂરિયાત કરતાં વધારે કે ઓછું ઇન્સ્યુલિન બનાવે નહીં. સામાન્ય સ્થિતિની વાત કરીએ, કોઈ રોગની સ્થિતિની વાત કરતા નથી. તો સામાન્ય સ્થિતિમાં દરેક વ્યક્તિનું શરીર પોતાને જરૂરિયાત પૂરતું જો ઇન્સ્યુલિન બનાવતું હોય, તો એવું તો પોસિબલ જ નથી કોઈ એક બીજા વ્યક્તિના શરીરમાં તમે ઇન્સ્યુલિન કાઢી અને જે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનની ખામી છે, જેને ડાયાબિટીસ છે, એને તમે ચડાવી દો. એવું તો બની શકવાનું નથી. તો હવે બીજો વિકલ્પ આપણી પાસે શું છે? તો બીજો વિકલ્પ આપણી પાસે છે, ધ્યાન આપજો હું જે વાત કરું છું, ડાયાબિટીસ થવાનું રીઝન મેં તમને સમજાવ્યું. પછી માનો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, તેને બહારથી ઇન્સ્યુલિન આપવો પડે, તો હવે બહાર ઇન્સ્યુલિન કઈ રીતે મળે આપણને? તો એક એવો વિકલ્પ છે કોઈ બીજા વ્યક્તિના શરીરમાંથી તમે ઇન્સ્યુલિન મેળવો. તો એવું શક્ય નથી, કેમ કે દરેક વ્યક્તિનું શરીર પોતાના શરીરની જરૂરિયાત મુજબ જ ઇન્સ્યુલિન બનાવવાનું છે. બીજું કે એવા પ્રાણીઓ કે જેના શરીરમાં ઇન્સ્યુલિન બને છે, માનો મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે, તો એવા બીજા સસ્તન વર્ગના પ્રાણીઓ કે જેના શરીરમાં ઇન્સ્યુલિન બને છે, એ પ્રાણીઓના શરીરમાંથી ઇન્સ્યુલિનને અલગીકૃત કરીને એ ઇન્સ્યુલિનનો માનવ માટે ઉપયોગ કરો. ફોર એક્ઝામ્પલ, જે તે સમયે બાયોટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું ઇન્સ્યુલિન અવેલેબલ નહોતું, એ સમયે ભૂંડ અને ગાય આના શરીરમાં જે સ્વાદુપિંડ હોય એમાંથી ઇન્સ્યુલિન કાઢી અને એ ઇન્સ્યુલિનનો ઉપયોગ છે એ માનવ માટે કરવામાં આવતો. હવે એવું કઈ રીતે પોસિબલ બનતું? તો ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ભૂંડ અને ગાય, પોર્ક અને બીફ આ ખવાય છે, એટલે કે ભૂંડનું માંસ અને ગાયનું માંસ ઘણા બધા કન્ટ્રીઓની અંદર ખવાય છે. તો હવે જ્યારે કતલખાનાની અંદર ભૂંડ અને ગાય છે એ કપાતા હોય, ત્યારે કતલખાનાની અંદર એના સ્વાદુપિંડને અલગ તારવી લેવામાં આવે. એ સ્વાદુપિંડ કંપનીને વેચવામાં આવે. એ કંપની શું કરે? તો ભાઈ એ સ્વાદુપિંડની અંદરથી ઇન્સ્યુલિનને અલગીકૃત કરે અને એ ઇન્સ્યુલિનને માર્કેટની અંદર બોટલમાં ભરી માર્કેટની અંદર વેચવા માટે અવેલેબલ મૂકે. એ ઇન્સ્યુલિનનો ઉપયોગ મનુષ્ય પોતાના શરીરમાં મધુપ્રમેહ કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરે. પણ એમાંય પ્રશ્ન ઊભા થતા હતા. શું પ્રશ્ન ઊભા થતા હતા? તો હવે માનવ શરીર છે એ સ્વજાત પરજાત ઓળખવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે માનવ શરીરમાં તમે ભૂંડ કે ગાયનું ઇન્સ્યુલિન દાખલ કરો ને, ત્યારે માનવ શરીર એની સામે પ્રતિકાર આપશે. માનવ શરીરમાં ઘણા બધા વ્યક્તિને ભૂંડ અને ગાયના ઇન્સ્યુલિનથી એલર્જી સર્જાતી. પછી બાયોટેકનોલોજીનો વિકાસ થયો. હવે બાયોટેકનોલોજીની મદદ વડે જે ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવે એમાં પ્રક્રિયા શું હોય? તો ભાઈ માનવ શરીરના બીટા કોષ લીધા, બીટા કોષમાંથી ઇન્સ્યુલિન માટેનું જનીન કાઢ્યું, એ ઇન્સ્યુલિન માટેનું જનીન બેક્ટેરિયાના પ્લાઝમિડમાં દાખલ કર્યું, પ્લાઝમિડને બેક્ટેરિયામાં દાખલ કરી દીધું, બેક્ટેરિયાની વૃદ્ધિ કરાવી, જનીનની વૃદ્ધિ થઈને બેક્ટેરિયાએ જ ઇન્સ્યુલિન બનાવ્યું. એ ઇન્સ્યુલિન એક્ઝેક્ટ કોના જેવું હશે? માનવ ઇન્સ્યુલિન જેવું જ, કેમ કે એ જનીન કયું છે? માનવ ઇન્સ્યુલિનનું જનીન.
તો ઈ ઇન્સ્યુલિન જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા તૈયાર થયો છે ને એની કોઈ પણ પ્રકારની એલર્જી થશે, પણ જે તે સમયે બાયોટેકનોલોજીનો વિકાસ નહોતો ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, નો મામા કરતાં કાણો મામો હું ખોટો. એટલે જે તે સમયે ગાય અને ભૂંડના ઇન્સ્યુલિનનો ઉપયોગ છે એ કરવામાં આવતો હતો. ચાલો એની બનાવટ પર નેક્સ્ટ આગળ વાત કરશું. અત્યારે મેં જેટલી વાત તમને કરી એ આપણને સમજાવવી જોઈએ. હવે NCERT પર જઈએ તો અહીંયા તમારી સામે જે દેખાય છે એ જનીન ઇજનેરી ઇન્સ્યુલિન છે. જો અહીંયા તમે વાંચી પણ શકો છો, અહીંયા લખ્યું છે કે હ્યુમન ઇન્સ્યુલિન રિકોમ્બિનેન્ટ ડીએનએ ઓરિજિન આઇસોફેન સસ્પેન્શન. રિકોમ્બિનેન્ટ ડીએનએ ઓરિજિન એટલે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું ઇન્સ્યુલિન. કઈ રીતે થાય આગળ આપણે વાત કરીશું, પણ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇન્સ્યુલિનને શું કહે તો ભાઈ હ્યુમ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો NCERT શું કહે છે આ સંદર્ભમાં એની વાત કરીએ. તો જનીન ઇજનેરી ઇન્સ્યુલિન જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ ડાયાબિટીસનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય, મેં તમને વાત કરી, ટાઈપ 1 ડાયાબિટીસ હોય, ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ તો ભાઈ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝોર્ડર છે કે જેની અંદર વ્યક્તિના શરીરમાં હચોળું ઇન્સ્યુલિન બનતું નથી. ટાઈપ 2 ડાયાબિટીસની અંદર શું થશે તો ભાઈ એની અંદર બને છે પણ પ્રમાણમાં ઓછું બને છે. હવે જેના શરીરમાં હચોળું નથી બનતું એની અંદર ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે કે એને બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. અને એ કેવી પરિસ્થિતિ થાય એની આગળ મેં તમને સ્લાઇડમાં વાત કરી હતી. હવે જુઓ, NCERT અહીંયા તમને એક પ્રશ્ન પૂછે છે કે જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો મધુપ્રમેહ રોગીને શું કરે, મધુપ્રમેહ રોગી શું કરશે. હવે જુઓ, મેં તમને કીધું માનવ ઇન્સ્યુલિન તો પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે જ નહીં. કેમ તો ભાઈ દરેક માનવના શરીરમાં એટલું જ ઇન્સ્યુલિન બનશે કે એના શરીરને એની જરૂર હશે. એટલે તમે એના શરીરમાંથી કાઢીને ખામીયુક્ત વ્યક્તિ જેને જરૂર છે ન આપી શકો. મતલબ માનવ ઇન્સ્યુલિન તો ઉપલબ્ધ છે જ નહીં. તો એવા કિસ્સામાં આપણે હમણાં જ વાત કરી કે એવા કિસ્સામાં આપણે બીજા જે સસ્તન પ્રાણીઓ છે જેમ કે ભૂંડ અને ગાય એવા પ્રાણીઓના ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીએ. હા, એના ઇન્સ્યુલિનનો વ્યક્તિના શરીરમાં અસર થશે, એલર્જીક રિસ્પોન્સ આવશે, પણ તેમ છતાંય એનાથી કામ ચાલી જાય. જ્યારે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે એનાથી આપણે કામ ચલાવી શકીએ. હવે જુઓ, તેના પર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરીશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડશે. કોણ કોણ હોય? ભૂંડ અને ગાય. ચલો એ સંદર્ભમાં આગળ વાત કરી છે આપણે જોઈએ તો ગાય અને ભૂંડમાંથી પ્રાપ્ત ઇન્સ્યુલિન, જો અહીંયા તમે બહુ સ્પષ્ટ રીતે વાંચી શકશો, આ ઇન્સ્યુલિન છે બીફ ભૂંડમાંથી તૈયાર કરવામાં આવેલ, પોર્ક ગાયમાંથી તૈયાર કરવામાં આવેલું ઇન્સ્યુલિન. કઈ રીતે તૈયાર કરવામાં આવે તો સ્લોટર હાઉસ કતલખાનાની અંદર રોજની ઘણી બધી ગાયો ઘણા બધા ભૂંડ છે એ કપાતા હોય, એને કાપે ત્યારે એના ઇન્સ્યુલિનને કાઢી લે અને એ ઇન્સ્યુલિનની અંદર એના પેનક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડને કાઢી લઈને પછી એની અંદર જે ઇન્સ્યુલિન થોડી ઘણી માત્રા પ્રાપ્ત થાય એને આઇસોલેટ કરવામાં આવે અને એને બોટલમાં ભરી અને પછી માર્કેટમાં મૂકવામાં આવે. પણ એમાં એક માનવની જરૂરિયાત પૂરતું ઇન્સ્યુલિન બનાવવા માટે કેટલા બધા પ્રાણીઓને મરવું પડતું હોય છે. તો એ વિકલ્પે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એનો ઉપયોગ કરતા હતા. બાકી ખરેખર એ પણ કોઈ સારો વિકલ્પ કહેવાય નહીં, કેમ કે એના કારણે શરીરમાં પણ નેગેટિવ અસરો થતી હતી ને એલર્જીક રિસ્પોન્સ આવતો હતો, એવું થતું હતું. એટલે ચલો આગળ વધીએ. જુઓ, શું NCERTએ બીજા પ્રશ્નો પૂછ્યા છે? NCERTએ આજના ટોપિકમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે આપણને. શું અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે? તો આપણે કહી શકીએ નહીં, માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું અસરકારક ન હોય. કેમ કે માનવ શરીરની અંદર ઇન્સ્યુલિનની આમ જોવા જઈએ તો ઇન્સ્યુલિનની બંધારણ ઇન્સ્યુલિનનું બનાવટ છે એ આમ જોવા જઈએ તો મહદ અંશે સેમ જ હશે, બરાબર.
બંધારણની દ્રષ્ટિએ એ સેમ હશે, પણ એની અસરો છે એ અલગ અલગ જોવા મળશે. કે ભાઈ પ્રાણી શરીરનું ઇન્સ્યુલિન છે એ માણસના શરીરમાં દાખલ કરવામાં આવશે તો માણસનું શરીર એને પરજાત તરીકે જ સ્વીકારશે. ભલે એ ઇન્સ્યુલિન જ છે અને ઇન્સ્યુલિનનું બંધારણ આમ જોવા જઈએ તો સમાન જ છે, છતાં પણ એ એને પરજાત તરીકે જ સ્વીકારશે અને એના સામે એલર્જીક રિસ્પોન્સ 100% આપશે. બીજું આપણને પૂછ્યું છે, અને માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને? તો આપણે કીધું એમ અસર 100% પડશે. કે બહારના ઇન્સ્યુલિનથી શું થશે? તો ભાઈ એલર્જીક રિસ્પોન્સ છે એ શરીરની અંદર સર્જાશે. ચાલો એનસીઆરટીના બંને પ્રશ્નોને આપણે જોઈએ. હવે જોઈએ, ઓકે, હવે આપણે એ જોઈ લીધું કે ભાઈ પહેલાં શું કરવામાં આવતું. તો ભાઈ પહેલાં તૈયાર કરવામાં આવતું પ્રાણીની અંદરથી, બીજા પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિનને કાઢીને એનો ઉપયોગ માનવ માટે કરવામાં આવતો. હવે બાયોટેકનોલોજીનો વિકાસ થઈ ગયો એટલે તમે બેક્ટેરિયાની મદદ વડે ઇન્સ્યુલિનની બનાવટનો વિચાર કર્યો. તો કઈ રીતે થાય? તો ભાઈ તમે એક બેક્ટેરિયા લીધા, બેક્ટેરિયાનું નામ છે ઇસ્ચેરેશિયા કોલાઈ, ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ બેક્ટેરિયાના પ્લાઝમિડને તમે અલગીકૃત કર્યું. બીજી બાજુએ તમે મનુષ્યના સ્વાદુપિંડમાંથી બીટા કોષને અલગ કર્યું. ઈ બીટા કોષને અલગ કરી બીટા કોષના ડીએનએનું અલગીકરણ કર્યું. ઈ બીટા કોષના ડીએનએનું અલગીકરણ કર્યા બાદ ડીએનએની કાપણી કરી કોનાથી? રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી. હવે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી તમે બીટા કોષના ડીએનએની કાપણી કરી, સેમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી તમે પ્લાઝમિડની કાપણી કરી. એટલે ડીએનએમાંથી ઇન્સ્યુલિન બનાવતો જનીનનો એક ટુકડો તમને પ્રાપ્ત થયો. માનો કે આ પ્રકારના ડીએનએમાંથી એક આ પ્રકારનો ટુકડો છે એ જનીન તરીકે તમને પ્રાપ્ત થયો. આ જે ડીએનએનો ટુકડો છે એ ડીએનએના ટુકડાને તમે શું કર્યું? તો ભાઈ તમે પ્લાઝમિડની અંદર દાખલ કરી દીધો એટલે તમારો રિકોમ્બિનેન્ટ ડીએનએ તૈયાર થઈ ગયો, કે જેની અંદર વાહક ડીએનએ છે અને તમારો ઈચ્છિત ડીએનએનો ટુકડો છે. એને તમે પાછો કેમાં દાખલ કરી દીધો? બેક્ટેરિયામાં દાખલ કરી દીધો. હવે એ બેક્ટેરિયાનું તમે સંવર્ધન માધ્યમમાં સંવર્ધન કરાવો છો અને બેક્ટેરિયાના શરીરમાં રહેલું ઇન્સ્યુલિન બનાવતું જનીન એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરશે. જૈવ ભઠ્ઠીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તમે ઇસ્ચેરેશિયા કોલાઈની વૃદ્ધિ કરાવશો. એ ઇસ્ચેરેશિયા કોલાઈ જે ઇન્સ્યુલિન બનાવશે એનું અલગીકરણ કરશો અને એને માર્કેટની અંદર હ્યુમ્યુલિન સ્વરૂપે તમે મૂકશો. તો આ પ્રકારે તમે બેક્ટેરિયાની મદદથી ઇન્સ્યુલિન બનાવી શકો છો. આગળ આપણે બીજી એક ચર્ચા કરીશું કે માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું જે નિર્માણ થાય છે ને એ ઇન્સ્યુલિનના નિર્માણમાં, ઇન્સ્યુલિનના બંધારણમાં શું હોય? તો ભાઈ બે એમિનો એસિડની બનેલી શૃંખલા હોય, આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા, અથવા એ શૃંખલા અને બી શૃંખલા. એ શૃંખલા 21 એમિનો એસિડથી બનેલી હોય, બી શૃંખલા 30 એમિનો એસિડથી બનેલી હોય. ઇન્સ્યુલિન 51 એમિનો એસિડથી બનેલું હોય. એ બનાવટ જ્યારે ઇન્સ્યુલિન તૈયાર થાય ને ત્યારે એ પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે બને માનવ શરીરની અંદર, કુદરતી રીતે બને ને ત્યારે. હવે તમે જ્યારે બાયોટેકનોલોજીની મદદ વડે એને તૈયાર કરો છો ને ત્યારે તમે એને પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે નથી બનાવતા. ત્યારે તમે ઇન્સ્યુલિનની આલ્ફા શૃંખલા બનાવવા માટેનું જનીન અલગ છે એને અલગ લ્યો છો, બીટા શૃંખલા માટેનું જનીન અલગ લ્યો છો. એક પ્લાઝમિડ લેશો, એમાં આલ્ફા શૃંખલા માટેનું જીન દાખલ કરશો, એક પ્લાઝમિડમાં બીટા શૃંખલા માટેનું જીન દાખલ કરશો. આલ્ફા શૃંખલા માટેનું જનીન ધરાવતા પ્લાઝમિડને એક બેક્ટેરિયામાં દાખલ કરીને અલગ પેટ્રી પ્લેટ કે અલગ જૈવભઠ્ઠીમાં એનું સંવર્ધન કરાવશો. બીટા શૃંખલા બનાવતું જનીન દાખલ કરીને એક ઇસ્ચેરેશિયા કોલાઈનું અલગ જૈવભઠ્ઠીમાં સંવર્ધન કરાવશો. એટલે પહેલાં તમને અલગ અલગ એ શૃંખલા અને બી શૃંખલા, એટલે કે આલ્ફા અને બીટા શૃંખલા મળશે અને પછી ડાયસલ્ફાઇડ બોન્ડની મદદ વડે આલ્ફા અને બીટા શૃંખલાને જોડી દેવામાં આવે જેથી કરીને ઇન્સ્યુલિન છે એ તૈયાર થાય. આગળ આપણે વાત કરવાના છીએ પણ બનાવવાની પદ્ધતિ અહીંયા તમારી સામે છે. એમ જ કે તમારું ઈચ્છિત જનીન મેળવો, સેમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી પ્લાઝમિડ અને બેયને કાપો, ચીપકું છેડા બનશે એને જોડી દો, બેક્ટેરિયામાં દાખલ કરી દો, બેક્ટેરિયાનું સંવર્ધન કરાવી અને નિપજ મેળવો. ચલો, તો આ રીતે બેક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવે છે. જુઓ શું કહે છે એનસીઆરટી. તો તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે. હા,
ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે. કેમ કે ત્યાં શું કરવું પડતું હતું કે ભાઈ એક માણસની જરૂરિયાત પૂરતું ઇન્સ્યુલિન બનાવવા માટે ઘણા બધા પ્રાણીઓને મારવા પડતા, કાપવા પડતા હતા. જ્યારે એની જગ્યાએ એ કોઈ પણ કર્યા વગર બેક્ટેરિયાની અંદરથી ઇન્સ્યુલિન બનાવવામાં આવે તો એ સરળ પ્રક્રિયા થઈ જશે. થોડી તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરી જેટલું ઈચ્છો એટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો. હા, એવું શક્ય છે મોટા જૈવભઠ્ઠી કે સ્ટીયરડ ટેન્કનો ઉપયોગ કરી અને તમે એવું કરી શકો છો. હવે પ્રશ્ન છે એનસીઆરટીનો, વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહી વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય કે નહીં આપી શકાય. તો આપણે એવું બહુ સ્પષ્ટ રીતે કહીએ કે આપણે જ્યારે મુખ દ્વારા કોઈ પણ પ્રોટીનને ગ્રહણ કરીએ છીએ તો એ આપણા પાચન તંત્રની અંદર એવા ઉત્સેચકોના સંપર્કમાં આવશે કે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા છે. લાઇકવાઇઝ પેપ્સિનોજનની હું તમને વાત કરું, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, આ બધા એવા ઉત્સેચકો છે કે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા છે. હવે તમે ઇન્સ્યુલિનને ઇન્સ્યુલિન એક પ્રોટીન છે તો ઇન્સ્યુલિનને મુખ વાટે લેશો તો પ્રશ્ન શું થશે, તો ભાઈ તમારા પાચનતંત્રમાંથી પસાર થતો હશે ત્યારે એના પર પાચનતંત્રના વિવિધ ઉત્સેચકો કામ કરશે અને એ એને કાપી નાખશે, એ એનું પાચન કરી નાખશે, એને તોડી નાખશે. અને એક વખત ઇન્સ્યુલિન કપાઈ જાય, તૂટી જાય એટલે હવે એ કંઈ કામ કરી શકશે નહીં. એટલે હાલની પરિસ્થિતિ જે છે ને એ પ્રમાણે મુખ વાટે ઇન્સ્યુલિન લઈ શકાય નહીં. પણ ભવિષ્યમાં કદાચ ટેકનોલોજીઓ વિકાસ કરે અને એવા કોટેડ ઇન્સ્યુલિન બનાવવામાં આવે કે જેનો મુખ વાટે પણ ઉપયોગ કરી શકાય, પણ એ ભવિષ્યની શક્યતાઓ છે. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એ વસ્તુ અવેલેબલ અથવા તો એ વસ્તુ શક્ય નથી. ચલો આગળ વધીએ. શું કહે છે એનસીઆરટી, તો પહેલાના સમયમાં, જો હવે આગળ મેં જે તમને ઘણી બધી વાત કરી એના પર પહોંચ્યા આપણે, કે પહેલાના સમયમાં મધુપ્રમેહી રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા તો પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રક્રિયાઓ થવા લાગી. મેં કીધું ને એલર્જી થતી હતી. ઇન્સ્યુલિન બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, શૃંખલા એ અને શૃંખલા બી, એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે. તો આ બાબતો વિશે મેં તમને આગળ માહિતગાર કર્યા છે. જો માનવ સહિતના સસ્તનોમાં ઇન્સ્યુલિનનું નિર્માણ, હવે જો ધ્યાન આપજો હું તમને જે વાત સમજાવું છું કે આ માનવના બીટા કોષનો ડીએનએ છે. ફોર એક્ઝામ્પલ, બીટા કોષના ડીએનએ પર અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું એક જીન છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું એક જીન છે. આ જીન છે ને ઇન્સ્યુલિન બનાવવા માટેનું છે, આ જીન છે ઇન્સ્યુલિન બનાવવા માટેનું છે. પણ પ્રશ્ન એવો છે, હવે ઇન્સ્યુલિન બનાવવા માટેનું છે તો એનો અર્થ એવો થાય કે આના ઉપરથી એમઆરએનએ બનશે અને ઈ એમઆરએનએ પરથી આ પ્રોટીન બની જશે. હવે માનવના ડીએનએ પર ઇન્સ્યુલિન બનાવવા માટેનું જનીન છે ને ઈ જનીનમાં વચ્ચે એક સિક્વન્સ એવી છે કે એના દ્વારા બનતી એમિનો એસિડની શૃંખલા ઈ ઇન્સ્યુલિન પ્રોટીનનો ભાગ નથી. મતલબ આ બાજુનો જે ટુકડો છે આ આટલો, આ આલ્ફા શૃંખલા બનાવે છે, આ ટુકડો બીટા શૃંખલા બનાવે છે અને આ વચ્ચેનો જે ગ્રીન કલરનો ટુકડો હું તમને બતાવું છું એ છે ખરો જનીનનો ભાગ, એની અંદરથી એમિનો એસિડની શૃંખલા પણ બનશે પણ એ ઇન્સ્યુલિનનો ભાગ નથી. એને શું કહેવાશે, એને સી પેપ્ટાઇડ કહેવાશે. એટલે જ્યારે માનવ શરીરની અંદર કુદરતી રીતે જે ઇન્સ્યુલિન બને છે ને એ ઇન્સ્યુલિન સીધે સીધું પરિપક્વ ઇન્સ્યુલિન સ્વરૂપે નહીં બને, પણ પહેલાં એ બનશે ને એમાં આલ્ફા શૃંખલા હશે, એમાં બીટા શૃંખલા હશે અને એની સાથે એની અંદર એક સી પેપ્ટાઇડ હશે. આ પીળા રંગથી બતાવી છે ને એ સી પેપ્ટાઇડ. પછી શું થાય, તો ભાઈ પછી ઉત્સેચકો દ્વારા આની અહીંયાથી આને સી પેપ્ટાઇડને કાપી નાખવામાં આવે, અહીંયાથી સી પેપ્ટાઇડને કાપી નાખવામાં આવે અને આ બે આલ્ફા અને બીટાને આવા ડાયસલ્ફાઇડ બંધથી જોડી દેવામાં આવે. પરિણામે આ પ્રકારનો એક ઇન્સ્યુલિન છે ને એ આપણને પ્રાપ્ત થઈ જાય. ફોર એક્ઝામ્પલ, માનો કે સી પેપ્ટાઇડ દૂર થઈ ગઈ, સી પેપ્ટાઇડને આપણે કાઢી નાખીએ,
આ સી પેપ્ટાઇડ છે જ નહીં, બરાબર. તો હવે આ આલ્ફા અને બીટા શૃંખલાથી જે બનતું જે પ્રોટીન છે એ આપણું ઇન્સ્યુલિન છે. મતલબ યાદ રાખજો, મનુષ્યની અંદર કુદરતી રીતે જે ઇન્સ્યુલિન બને છે ને એ ઇન્સ્યુલિન કયા પ્રકારનું છે? પ્રોઇન્સ્યુલિન. પ્રોઇન્સ્યુલિનમાં શું હોય? આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા અને સી પેપ્ટાઇડ હોય. સી પેપ્ટાઇડ ખરેખર પરિપક્વ ઇન્સ્યુલિનનો ભાગ નથી. પછી શું કરવામાં આવે? તો ભાઈ, પ્રોઇન્સ્યુલિનમાંથી સી પેપ્ટાઇડને કાપીને દૂર કરી નાખવામાં અને આલ્ફા અને બીટા શૃંખલાને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દેવામાં, એટલે પ્રોઇન્સ્યુલિન એમાં કન્વર્ટ થઈ જાય, પરિપક્વ ઇન્સ્યુલિનમાં કન્વર્ટ થઈ જાય. મનુષ્યના શરીરમાં આ રીતે બને છે ઇન્સ્યુલિન. આગળ જુઓ, સમજીએ. મનુષ્ય સહિતના સ્તનધારી પ્રાણીઓમાં, એટલે સસ્તનોમાં, મનુષ્ય સહિતના સસ્તનોમાં, મનુષ્ય સહિતના સસ્તનોમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ, પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવ એ પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. હવે જુઓ, અહીંયા આ ઇન્સ્યુલિન છે એમ સમજો, આ ઇન્સ્યુલિન છે. તો આ જે ટુકડો હું તમને બતાવાશ, આ બ્લુ કલરનો ટુકડો, આ શું છે? આ સી પેપ્ટાઇડ છે. એટલે હવે કરવામાં શું આવે? તો ભાઈ, નેક્સ્ટ સ્ટેપની અંદર, નેક્સ્ટ સ્ટેપમાં આલ્ફા અને બીટા શૃંખલા સી પેપ્ટાઇડને કાપીને દૂર કરવામાં આવી અને એની વચ્ચે આ પ્રકારના ડાયસલ્ફાઇડ બોન્ડ બનાવી દેવામાં. આ શું બની ગયું? આપણું પરિપક્વ ઇન્સ્યુલિન. અને આ શું હતું? પ્રો ઇન્સ્યુલિન. માનવ શરીરમાં પ્રાકૃતિક રીતે બને છે પ્રો ઇન્સ્યુલિન, પણ પછી કન્વર્ટ શેમાં થઈ જાય? પરિપક્વ ઇન્સ્યુલિનમાં કન્વર્ટ થાય છે સી પેપ્ટાઇડ દૂર થયા પછી. ચાલો આગળ વધીએ. હવે જુઓ, તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે, એટલે કે આ પ્રો અંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે કે જે વધારે ખેંચાયેલ હોય છે, જેને સી પેપ્ટાઇડ કહે છે. પ્રો ઇન્સ્યુલિનમાં શું હોય? સી પેપ્ટાઇડ હોય. આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતી નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. હવે વાત આવી આરએનએ ડીએનએ ટેકનો, આરડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન કઈ રીતે બને છે. હવે જો આપણે એ તો સમજી લીધા કે માનવ શરીરની અંદર કુદરતી રીતે આ પ્રકારે બને, પહેલાં પ્રો ઇન્સ્યુલિન બને, પછી સી પેપ્ટાઇડ દૂર થાય ને પછી પરિપક્વ ઇન્સ્યુલિન બને. હવે તમે આ જ ઇન્સ્યુલિનને આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવો છો, તો જુઓ, આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઇન્સ્યુલિનના ઉત્પાદનનો મુખ્ય પડકાર એ છે કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું પડે છે. અહીંયા શું કે છે મુદ્દામાં, આગળ સમજીએ. આકૃતિ મૂકી છે મેં, જુઓ, આરડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિનની બનાવટ ધ્યાનથી સમજો. અહીંયા હું જે વાત કરું છું કે બીટા કોષની અંદર જે ડીએનએ છે ને એ ડીએનએ પર ઇન્સ્યુલિન બનાવતું જનીન આવું આખું છે, આખું છે. આ ઇન્સ્યુલિન બનાવતા જનીન પર અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ટુકડો છે ને એ એવો છે કે એક એવી એમિનો એસિડની શૃંખલા બનાવે છે જેને કહેવાય સી પેપ્ટાઇડ, બરાબર. હવે જ્યારે એમઆરએનએ બનશે ને ત્યારે આખા ઉપરથી બનશે, એમઆરએનએ બનશે. આ એમઆરએનએ પરથી એમિનો એસિડની શૃંખલા બનશે ને ત્યારે આખાની બનશે. આખાની શૃંખલા બને એટલે માનો કે એમિનો એસિડની શૃંખલા આ પ્રમાણે બની. એમિનો એસિડની શૃંખલા આ પ્રમાણે બની જનીન પરથી. હવે શું થશે? તો ભાઈ, હવે અહીંયા જો મેં જોશો તો આટલો ભાગ જે હતો ને એ જે નકામું વચ્ચે ભાગ હતો, જે ઇન્સ્યુલિનના બંધારણનો ભાગ નથી પરિપક્વ ઇન્સ્યુલિનને, આ એમાંથી બનેલી એમિનો એસિડની શૃંખલા છે અને આ ગ્રીન કલરથી દર્શાવેલ છે એ બે કામની છે. હવે શું કરવામાં આવે? તો ભાઈ, હવે આ સી પેપ્ટાઇડને કાપીને દૂર કરી નાખવામાં આવે. સી પેપ્ટાઇડને અહીંયાથી કાપીને દૂર કરી નાખ્યા અને આલ્ફા અને બીટાને શું કરી દીધા? તો આલ્ફા અને બીટા શૃંખલાને આવી રીતે ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધા, એટલે આ બની ગયું પરિપક્વ ઇન્સ્યુલિન. આ તો માનવ શરીરમાં આ રીતે બને છે. હવે તમે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે બનાવો છો ત્યારે તમે શું કરશો? તો ત્યારે જુઓ,
બીટા કોષમાંથી ઇન્સ્યુલિન બનાવતું જનીન અલગીકૃત કર્યું. ઇન્સ્યુલિન બનાવતા જનીનનો એક ભાગ હતો કે જે હું કરતો હતો તો ભાઈ જે આલ્ફા શૃંખલા બનાવતો હતો. એટલે વૈજ્ઞાનિકે શું કર્યું, આ જનીનમાંથી આલ્ફા શૃંખલા બનાવતા ભાગને અલગ કાઢી લીધો, બીટા શૃંખલા બનાવતા ભાગને અલગ કાઢી લીધો અને સી પેપ્ટાઇડના ભાગને અલગ કરી દીધો, દૂર કરી નાખ્યો. હવે વૈજ્ઞાનિકોએ માત્ર શું કર્યું તો ભાઈ એની પાસે આલ્ફા શૃંખલા બનાવતું જનીન છે, એની પાસે બીટા શૃંખલા બનાવતું જનીન છે, એટલે વૈજ્ઞાનિકોએ આખા ઇન્સ્યુલિનને ભેગું બનાવવાના બદલે બે અલગ અલગ પ્લાઝમિડ લીધા. એક પ્લાઝમિડ લીધો, અહીં બીજો પ્લાઝમિડ લીધો. આલ્ફા શૃંખલા બનાવતા જનીનને પ્લાઝમિડ એકમાં દાખલ કર્યું, અહીંયા કઈ રીતે કરે છે એ આપણે જાણીએ છીએ, અને બીટા શૃંખલાવાળાને બીજા પ્લાઝમિડમાં દાખલ કર્યું. આલ્ફાવાળો જો અહીંયા અહીંયા જોજો, હવે અહીંયા આ જે છે ને આ રેડ કલરનું આ આપણું ઈચ્છિત જીન છે અને બાકીનું આખું પ્લાઝમિડ છે. તો એ રેડ કલરનું જે જનીન પ્લાઝમિડમાં દાખલ કર્યું ને આલ્ફા શૃંખલા માટેનું છે, અહીંયા જે રેડ કલરનું છે ને એ બીટા શૃંખલા માટેનું જીન છે. એટલે બે અલગ અલગ રિકોમ્બિનેન્ટ ડીએનએ તૈયાર થયા બે પ્લાઝમિડમાંથી. હવે આ પ્લાઝમિડને એક બેક્ટેરિયામાં દાખલ કર્યું, આ બીજા પ્લાઝમિડને બીજા બેક્ટેરિયામાં દાખલ કર્યું. તો આ બેક્ટેરિયાની અંદર જે જીન છે એમાંથી જે એમિનો એસિડની શૃંખલા બનશે એ આલ્ફા શૃંખલા બનશે, આમાંથી જે બનશે એ કઈ બનશે, એમાંથી બનશે એ બીટા શૃંખલા બનશે. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું તો ભાઈ એક બાજુએ નકરી આલ્ફા શૃંખલા બનાવી, એક બાજુએ નકરી બીટા શૃંખલા બનાવી, પછી આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલાની વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડનું નિર્માણ કરીને એને જોડી દીધી, એટલે પરિપક્વ ઇન્સ્યુલિન બની ગયું. એટલે જ્યારે તમે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન તૈયાર કરો છો ને ત્યારે ત્યાં સી પેપ્ટાઇડનો કોઈ રોલ નથી, પણ જ્યારે માનવ શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન બને છે ત્યારે એમાં સી પેપ્ટાઇડ મહત્વનો ફાળો આપે છે. તો આ પ્રકારે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માનવ શરીરમાં બનતું એક પ્રોટીન છે એને તમે બેક્ટેરિયા દ્વારા પ્રાપ્ત કરી શકો છો અને એનો ઔષધીય તરીકે ઉપયોગ કરી શકો છો. ચાલો આગળ જોઈએ શું કહે છે એનસીઆરટી આના વિશે. તો સૌ પ્રથમ વખત જનીન ઇજનેરી ઇન્સ્યુલિન, જેને આપણે હિમ્યુલિન કહીએ છીએ, કઈ સાલમાં 1983માં એક અમેરિકન કંપની હતી ઇલી લીલી, કંપનીનું નામ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો, નામની એક અમેરિકન કંપનીએ બે ડીએનએ શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની આ શૃંખલા એ અને શૃંખલા બીને અનુરૂપ હોય છે. તેને એણે ઈ કોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવી ઇન્સ્યુલિન શૃંખલાનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલ આલ્ફા અને બીટા શૃંખલાને અલગ તારવી ડાયસલ્ફાઇડ બંડ દ્વારા એકબીજા સાથે જોડી અને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં આવ્યું. આગળ મેં તમને સમજાવી એ જ વાત કરી છે. ચાલો પછી હું છે ઓકે. તો આજના લેક્ચરમાં આપણે માત્ર ઇન્સ્યુલિનની બનાવટ પર વાત કરવાના હતા કે ભાઈ કઈ રીતે માનવ ઇન્સ્યુલિનની બનાવટ છે એ માનવ ઇન્સ્યુલિનની બનાવટ છે એ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે થઈ શકે છે. તો આજના લેક્ચરની અંદર થિયરી પોર્શનમાં આટલી માહિતીની વાત કરવાની હતી. ચાલો હવે લેક્ચરના અંતમાં આપણે તમને થોડાક પ્રશ્નો લખાવી દઈએ. તો તમારો પહેલો ક્વેશ્ચન છે, સોરી, SIRNA અને MIRNA ના પૂરા નામ જણાવો. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, RNAi નું પૂરું નામ જણાવો. RNAi એનું પૂરું નામ જણાવો. તમારો ક્વેશ્ચન નંબર 2 છે. હવે ક્વેશ્ચન નંબર 3, ક્રાય વન એબી કયા કીટક માટે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે? કયા કીટક માટે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે? પછી કપાસમાં લાગતા કોટન બોલવર્મ કીટક માટે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનના નામ જણાવો. કપાસમાં લાગતા કોટન બોલવર્મ ઇન્સેક્ટ માટે વિષારી પ્રોટીન જે કાંઈ છે એના નામ જણાવો.
કેમ ઉપર આપણે જોયું ક્રાય વન એ બી છે એમ, કોલ કોર્ન બોર સોરી કપાસના જે કીટકો છે જેને બોલવર્મ ઇન્સેક્ટ કહીએ, બોલવર્મ માટે ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતા જે કાંઈ જનીનો છે એના નામ જણાવો. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ચલો તો આજના લેક્ચરમાં આપણે તમને ચાર ક્વેશ્ચન આપીએ છીએ હોમવર્કમાં, બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર કરવાના છે. ચાલ આજના લેક્ચરની અંદર બસ એટલું જ, લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.